હેલો ફૂડી વેલકમ બેક ટુ માય ચેનલ આજે આપણે છ અલગ અલગ પ્રકારના ફાલુદા પ્રિમિક્સ બનાવીશું માર્કેટમાં ફાલુદા બનાવવા માટેના તૈયાર પેકેટ મળતા હોય છે તે જ રીતનું ફાલુદા પ્રિમિક્સ તમે ઘરે પણ બનાવી શકો આ પ્રિમિક્સ ઓછા સમયમાં બની જાય છે એકવાર તમે તેને બનાવ્યા બાદ મહિનાઓ સુધી સ્ટોર પણ કરી શકો છો આ રીતે તમે જો તેના પ્રિમિક્સ બનાવીને રાખેલા હશે તો તમે ફટાફટ અને સરળતાથી ફાલુદા બનાવી શકશો રેસિપી પસંદ આવે તો વિડીયોને લાઈક અને શેર કરજો આવી નવી નવી રેસિપી જોવા માટે ધ ગોલ્ડન સેફ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો તો ચાલો આપણે ફાલુદા પ્રિમિક્સ બનાવવા માટે શું સામગ્રી જોઈશે તે જોઈ લઈએ શુગર વરમીસીલી સેવ કોર્નફ્લોર તકમરિયા કેસર ફ્લેવરનો કસ્ટર પાવડર કોકો પાવડર અહીં આપણે વેનિલા પાઇનેપલ રોઝ અને પિસ્તા એસેન્સ લીધા છે કલરમાં અહીં આપણે યલ્લો ગ્રીન અને પિંક લીધા છે કેસર આ ઉપરાંત પસંદગી મુજબના ડ્રાય ફ્રૂટ તો ચાલો આપણે ફાલુદા પ્રીમિક્સ કેવી રીતે બનાવાય તે જોઈ લઈએ સૌપ્રથમ આપણે વેનીલા ફ્લેવરનું ફાલુદા પ્રીમિક્સ બનાવીશું તેના માટે એક બાઉલમાં અડધો કપ જેટલી શુગર એડ કરીશું એક ટેબલ સ્પૂન જેટલું વેનીલા એસેન્સ એડ કરી લઈએ જો તે સ્ટ્રોંગ હોય તો તમારે અહીં ઓછા પ્રમાણમાં લેવાનું મિક્સ કરી લઈશું એક ટેબલ સ્પૂન જેટલો કોર્નફ્લોર એડ કરી લઈએ મિક્સ કરી લઈશું કોર્નફ્લોર અથવા તો વેનીલા ફ્લેવરનો કસ્ટર્ડ પાવડર જરૂરથી એડ કરવો તેનાથી ફાલુદા બનાવતી વખતે તેમાં થિકનેસ આવશે બજારમાં મળતા પેકેટમાં જે રીતે તેના ઇન્ગ્રીડિયન્ટ્સ ગોઠવેલા હોય છે તે રીતે આપણે ગોઠવીશું એક પ્લાસ્ટિક બેગમાં આપણે શુગરનું મિશ્રણ એડ કરીશું અહીં આપણે જે ઇન્ગ્રીડિયન્ટ્સ એડ કરીશું તે એક ફાલુદા પ્રિમિક્સ માટેના છે વન ફોર્થ કપ જેટલી વરમી સીલી સેવ એડ કરીશું વન ટેબલ સ્પૂન જેટલા તકમરી એડ કરી લઈએ કાજુના ટુકડા છે તે મૂકીશું તમે અહીં તમારી પસંદગી મુજબના ડ્રાય ફ્રુટ એડ કરી શકો છો તો તૈયાર છે આપણું વેનીલા ફ્લેવરનું ફાલુદા પ્રી મિક્સ જોયું ને ખૂબ જ સરળતાથી તમે તેને બનાવી શકો છો હવે આપણે ચોકલેટ ફ્લેવરનું ફાલુદા પ્રિમિક્સ બનાવીશું તેના માટે એક બાઉલમાં અડધો કપ જેટલી શુગર એડ કરીશું એક ટેબલ સ્પૂન જેટલું વેનિલા એસેન્સ એડ કરી લઈએ વેનિલા એસેન્સને બદલે તમે ચોકલેટ એસેન્સનો ઉપયોગ પણ કરી શકો છો મિક્સ કરી લઈશું વન ટેબલ સ્પૂન જેટલો કોર્નફ્લોર એડ કરીશું બે ટેબલ સ્પૂન જેટલો કોકો પાવડર એડ કરી લઈએ મિક્સ કરી લઈશું ચોકલેટ ફાલુદાના પ્રિમિક્સને પણ આપણે એસેમ્બલ કરી લઈએ એક પ્લાસ્ટિક બેગમાં આપણે શુગરનું મિશ્રણ એડ કરીશું વન ફોર્થ કપ જેટલી વરમી સેવ એડ કરીશું વન ટેબલ સ્પૂન જેટલા તકમરી એડ કરી લઈએ કાજુના ટુકડા છે તે મૂકીશું ચોકલેટ ફ્લેવરનું ફાલુદા પ્રીમિક્સ પણ રેડી થઈ ગયું છે હવે આપણે પાઇનેપલ ફ્લેવરનું પ્રીમિક્સ બનાવી લઈએ એક બાઉલમાં અડધો કપ જેટલી શુગર એડ કરીશું વન સ્પૂન જેટલું પાઇનેપલ એસેન્સ એડ કરીશું વન સ્પૂન જેટલો યલો ફૂડ કલર એડ કરી લઈએ તમે અહીં પાઇનેપલ ફ્લેવરના ઇમલ્શનનો ઉપયોગ પણ કરી શકો છો મિક્સ કરી લઈશું એક ટેબલ સ્પૂન જેટલો કોર્નફ્લોર એડ કરી લઈએ મિક્સ કરી લઈશું પાઇનેપલ પ્રીમિક્સને પણ આપણે એસેમ્બલ કરી લઈએ એક પ્લાસ્ટિક બેગમાં આપણે શુગરનું મિશ્રણ એડ કરીશું વન ફોર્થ કપ જેટલી વર્મી સીલી સેવ એડ કરીશું વન ટેબલ સ્પૂન જેટલા તકમરી એડ કરી લઈએ દ્રાક્ષ એડ કરીશું પાઇનેપલ ફ્લેવરનું પ્રીમિક્સ રેડી કર્યા બાદ હવે આપણે રોઝ ફ્લેવરનું ફાલુદા પ્રિમિક્સ બનાવી લઈએ એક બાઉલમાં અડધો કપ જેટલી શુગર એડ કરીશું વન ટીસ્પૂન જેટલું રોઝ એસેન્સ એડ કરીશું વન ટીસ્પૂન જેટલો પિંક કલર એડ કરી લઈએ મિક્સ કરી લઈશું એક ટેબલ સ્પૂન જેટલો કોર્નફ્લોર એડ કરીશું મિક્સ કરી લઈએ તેને પણ આપણે એસેમ્બલ કરી લઈશું એક પ્લાસ્ટિક બેગમાં આપણે શુગરનું મિશ્રણ એડ કરીશું વન ફોર્થ કપ જેટલી વરમીસીલી સેવ એડ કરીશું વન ટેબલ સ્પૂન જેટલા તકમરી એડ કરી લઈએ કાજુના ટુકડા છે તે મૂકીશું રોઝ ફ્લેવરનું પ્રીમિક્સ રેડી થઈ ગયું છે પિસ્તા ફ્લેવરનું પ્રીમિક્સ બનાવી લઈએ એક બાઉલમાં અડધો કપ જેટલી શુગર એડ કરીશું વન ટીસ્પૂન જેટલું પિસ્તા એસેન્સ એડ કરીશું વન ટીસ્પૂન જેટલો ગ્રીન ફૂડ કલર એડ કરી લઈએ તમે અહીં આ રીતે પાવડર લિક્વિડ અથવા તો જેલ ફૂડ કલરનો ઉપયોગ પણ કરી શકો છો મિક્સ કરી લઈશું વન ટેબલ સ્પૂન જેટલો કોર્નફ્લોર એડ કરી લઈએ મિક્સ કરી લઈશું પ્રીમિક્સને આપણે એસેમ્બલ કરી લઈએ એક પ્લાસ્ટિક બેગમાં આપણે શુગરનું મિશ્રણ એડ કરીશું વન ફોર્થ કપ જેટલી વરમી સેવ એડ કરીશું વન ટેબલ સ્પૂન જેટલા તકમરી એડ કરી લઈએ પિસ્તાના ટુકડા છે તે એડ કરીશું પિસ્તા ફ્લેવરનું ફાલુદા પ્રિમિક્સ પણ રેડી થઈ ગયું છે હવે આપણે કેસર ફ્લેવરનું પ્રીમિક્સ બનાવી લઈએ એક બાઉલમાં અડધો કપ જેટલી શુગર એડ કરીશું બે ટેબલ સ્પૂન જેટલો કેસર ફ્લેવરનો કસ્ટર્ડ પાવડર એડ કરી લઈએ મિક્સ કરી લઈશું કસ્ટર્ડ પાવડર ન હોય તો તમે અહીં કેસર એસેન્સ અને ઓરેન્જ ફૂડ કલરનો ઉપયોગ પણ કરી શકો છો કેસરના તાતણા એડ કરીશું મિક્સ કરી લઈએ પ્રિમિક્સને આપણે એસેમ્બલ કરી લઈશું એક પ્લાસ્ટિક બેગમાં આપણે શુગરનું મિશ્રણ એડ કરીશું વન ફોર્થ કપ જેટલી વરમી સેવ એડ કરીશું વન ટેબલ સ્પૂન જેટલા તકમરી એડ કરી લઈએ કાજુ અને પિસ્તાના ટુકડા છે તે એડ કરી લઈએ કેસર ફ્લેવરનું ફાલુદા પ્રીમિક્સ પણ રેડી થઈ ગયું છે આ રીતે તમે સ્ટ્રોબેરી મેંગો અને સીતાફળ ફ્લેવરના પ્રીમિક્સ બનાવી શકો છો અહીં આપણે જે પ્રીમિક્સ રેડી કર્યા તે બેઝિક પ્રિમિક્સ છે તમે તેમાં ચેન્જીસ કરી નવા પ્રીમિક્સ બનાવી શકો છો છ પ્રકારના પ્રીમિક્સ રેડી થઈ ગયા છે તેને આપણે આ રીતે ગોઠવી લઈશું તો તૈયાર છે આપણા છ અલગ અલગ ફ્લેવરના ફાલુદાપરી મિક્સ ખૂબ જ સરળ છે તેને બનાવવા તમે પણ જરૂરથી ટ્રાય કરજો રેસીપી કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જણાવજો આ ઉપરાંત રેસિપી રિલેટેડ રિવ્યૂ પણ કોમેન્ટ બોક્સમાં શેર કરી શકો છો આવી નવી નવી રેસિપી જોવા માટે ધ ગોલ્ડન ચેનલ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો તમને જો આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો